हाल COVID-19 અંતર્ગત સ્વદેશી વેક્સિન આપવાનો આરંભ થઈ ગયો છે ત્યારે વાગડ વિસ્તારમાં COVID-19 અંતર્ગત કામગીરી કરતા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા આરોગ્ય પોલીસ પંચાયત મહેસૂલ ICDS સહિતના વિભાગના કર્મચારીઓને COVID-19 અંતર્ગત સ્વદેશી વેક્સિન આપવામાં આવી રહી છે તે મુજબ આજે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાપર તાલુકાની આંગણવાડી કેન્દ્રોની વર્કર 264 હેલ્પર 227 સુપરવાઇઝર 10 કોઓર્ડિનેટર મળીને કુલ 512 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે તેમ CDPS જિગ્નેશ પરમારે જણાવ્યું હતું આ વેક્સિન આપવા સમયે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતન સોલંકી ડોક્ટર પૌલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ICDS વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલે જે સરકારશ્રીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સ્વદેશી કોવિડની સ્વદેશી વેક્સિન આપવા માટે તે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના રાપર અને આરોગ્ય વિભાગના સંકલનમાં સાથે રહી દરેક આંગણવાડી વર્કર અને હેલ્પરને હાલે જે રાપર અર્બનમાં છે અને રસીકરણનો આજરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દરેક વર્કર તથા હેલ્પરે રસી લીધેલી હતી રાપર તાલુકામાં ટોટલ 274 આંગણવાડી કેન્દ્ર છે એમને તબક્કાવાર આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી દરેક આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ICDS સ્ટાફ દરેકને રસીકરણ માટે આજે આપણે આરોગ્ય કર્મચારીને આગળના તબક્કામાં આપી આજે આપણે ફરી પાછા જે આરોગ્ય કર્મચારી બાકી રહી ગયા એમાં વિશેષ કરીને આંગણવાડી બહેનો હેલ્પર બહેનો જે ભેળાઘર છે આશા બહેનો છે એ બધા બહેનોને આજે અહીંયા આપણે CSC રાપર ખાતે બોલાવેલ છે અને એમને આપણે કોવિશિલ્ડ નામની કોરોના સામે રક્ષણ આપનારી રસીનું આપણે સુંદર એક આયોજન કરેલું છે